गुजरात ने खमरोड़नार तावते वावाजोडु आजे सवारे हवे गुजरात माथी निकली राजस्थान में प्रवेश करी लेशे। आ वावाजोडाए राज्य में भारी तबाही मचावी छे। अनेक जगह ताराजी पाणी अने विनाशना दृश्य जोवा मळ्या छे। त्यारे वावाजोडाना कारणे अकस्माते कुल 13 लोकोना मृत्यु थया होवानुं सीएम रूपाणीए जणाव्युं छे। सीएम रूपाणीए वावाजोडाना लैंडफॉल बाद अत्यार सुधीनी परिस्थितिनो चेतार आपता कहूं के वावाजोडाना कारणे राज्यभरमां 5,951 गाममां वीज पुरवठो खोरवायो। आ तमाम जग्याओए आज सुधीमां वीज पुरवठो पूर्ववत थई जशे तेवी खातरी आपवामां आवी हती। सीएम रूपाणीए आगामी 2 दिवसमां सामान्य जनजीवन राबेता मुजब पण थई जशे तेवो विश्वास आप्यो हतो। વાવાઝોડાને કારણે મૃત્યુ એ લગભગ નૈવત જેવું છે। એક્સિડેન્ટલી મૃત્યુ એવા અત્યાર સુધી અમારી પાસે જે સત્તાવાર માહિતી છે મુજબ 13 લોકોના મૃત્યુ થયા છે। આખું તંત્ર આગામી 2 દિવસ માત્ર રિસ્ટોરેશનના કામમાં જ લાગુ બધા જ લાગશે। એટલે વીજ પુરવઠો, રસ્તાઓની સફાઈ, રસ્તાઓ બંધ હોય ચાલુ કરવા, મોટા શહેરો અને મ્યુનિસિપાલિટીમાં બધી સાફસફાઈની કામગીરી એ આપણે કરવા માટેના આદેશો આપ્યા છે અને 2 દિવસમાં આ બધું ફરીવાર રિસ્ટોર કરવાનું સરકારે સૂચના આપી છે। સીએમ રૂપાણીએ ખેતી નુકસાન વિશે વાત કરતા કહ્યું કે ઉનાળુ પાકને અસર થઈ છે, કેરીએર અને નાળિયેરના પાકને પણ અસર થઈ। જ્યાં પશુઓના મોત થયા છે તેમને સહાયતા તથા ઘરવખરી આપવામાં આવશે। સીએમ રૂપાણીએ નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે તેવું કહ્યું અને કહ્યું કે માછીમારો અને ખેડૂત સહિત તમામને સહાય ચૂકવવામાં પણ આવશે।